गर्मी पहुंचे चिंता करवानी जरूर नहीं। आपना बाळको माटे अमरसंस लाव्यु छे स्पेशियल समर कलेक्शन। नाना छोकराओ अने नानी छोकरीओ माटे समर कलेक्शन मां छे एक एक थी चढ़ियाती वेरायटीओ। नानी छोकरीओ माटे केपरी शोर्ट चड्डी कॉटन स्कर्ट जीन्स स्कर्ट टी शर्ट स्लीवलेस टॉप कॉटन फ्रॉक स्कर्ट मिडी फैंसी फ्रॉक हेरम समर कोट कॉटन जम्पसूट हाथना पोचा कॉटन स्टॉल टोपी। नाना छोकराओ माटे केपरी जीन्स केपरी स्लीवलेस टी शर्ट स्लीवलेस सूट टी शर्ट पेंट जेंट्स केपरी लेंगा ट्रेक पेंट सदरा। આજે જ મુલાકાત લો અને નિહાળો અમરસન્સ પ્યોર કોટન સમર કલેક્શન। છેલ્લા 35 વર્ષથી પ્રખ્યાત અમરસન્સ ચોક ફળિયા ભુજ। મોબાઈલ નંબર 9825968060। અમરસન્સ એક જ ભાવની દુકાન। નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સુનિલ માંકડ। આજે વાત કરીશું એક સાથે ત્રણ ત્રણ જિંદગીઓ ઓવરટેકના કારણે માર્ગ અકસ્માતમાં હોમાય। પ્રસૂતા પત્ની પતિ અને પિતરાઈ ભાઈના મોતથી ભુજ તાલુકામાં સન્નાટો। બિદડા દબાણ પ્રકરણમાં રાજકીય રંગ। મૃતકના પરિવારને વળતર અપાવવા કોંગ્રેસ મેદાને અને સ્વસ્થ બાળકો માટે જન્મ કુંડળીની સાથે સાથે લગ્ન પહેલા કરાવજો થેલેસેમિયા ટેસ્ટ। પણ શરૂઆત કરીએ રક્તરંજિત રાજમાર્ગે એક સાથે ત્રણ ત્રણ માનવ જિંદગીઓના લીધેલા ભોગની આઘાતજનક ઘટનાથી। કચ્છમાં અને ખાસ કરીને ભુજ સહિત આસપાસના ગામોના રસ્તાઓ એક્સિડન્ટનું એપિસેન્ટર બની રહ્યા છે। ઘેરથી નીકળ્યા પછી ફરી હવે સલામત ઘેર પહોંચશું કે નહીં એ હકીકત ચિંતાનો વિષય બની છે। સુપરના કોળી પરિવારની આ ત્રણ વ્યક્તિઓ લગ્ન પ્રસંગે મંજલ જવા બાઇક ઉપર નીકળ્યા અને માનકુવા સામત્રાની વચ્ચે ડાકડાઈ નાગિયારી પાસે તેમને મોત આંબી ગયું। ટેમ્પોએ બાઇકને હડફેટે લેતા સર્જાયેલા આ માર્ગ અકસ્માત સમયે અહીંથી પસાર થનારા ઇસ્માઇલભાઈ અને રબુબા જાડેજા પાસેથી જાણીએ શું થયું હતું। અમે વાડીમાંથી હતા ને ઠકા થયો એટલે અમે પહોંચ્યા। અહીંયાથી ટેમ્પો આવતો હતો આથમણીકોરથી નવગણીકોરથી આ ઓંઢાવરા આવતા હતા। અહીંયા ઠકા થયો એટલે અમે પહોંચીને જોયો હતો ત્રણ જણા નીચે ધાબલા હતા, બેન પડી ગઈ હતી બારે ને ત્રણ પછી અમે 100 જણા થઈને એને કાઢ્યો આધારકાર્ડ ટેમ્પાને બે ઓફ થઈ ગયા હતા બેનને લઈ ગયા 108। અમે ખાલી ટેમ્પો આમથી આવતો જોયો અને હોન્ડા આમથી આવતું જોયું અને આ જગ્યાએ ધડાકા અવાજ આવ્યો એ ભેગી લેડીઝને ફગાવી બહાર ફગાવી અને અમે ત્યાં પૂગીને જો આવ્યા ત્યાં ટેમ્પો પલટી મારી ગયો હતો। અને આ કઈ જગ્યા છે, વિસ્તાર કયો? પોઈન્ટ આખો ડાકડા હેડવર્ડ। અને કેટલા લોકો હતા બાઇક ઉપર? બાઇકમાં ત્રણ જણા હતા। મૃત્યુ પામનારા જીતેશ ભીખાભાઈ કોળી, તેમની સગર્ભા પત્ની સવિતા જીતેશ કોળી અને અરવિંદ કોળી એમ ત્રણેય યુવા જિંદગીઓ અને માના ઉદરમાં રહેલું બાળક એ મોતના મોમાં હોમાઈ ગયા। અકસ્માતના બનાવની પોલીસ કાર્યવાહી વિશે માહિતી આપતા તપાસનીશ પીએસઆઈ એલઆર ડાભી, આમાં હકીકત એવી છે કે એક માનકુવાના રહીશ અને બે સુપરના રહીશ લગ્નમાં જતા હતા મંજલ, અને નાગિયારીની બાજુમાં જે પાણીનો ટોકો આવેલો છે ત્યાં આગળ સામેથી આવતું ટેમ્પો સદર બાઇકવાળાને ટકરાઈ જતા ટ્રક પલટી ખાઈ જતા ત્રણ ત્રણ નીચે ખાડામાં પડતા ત્રણ ત્રણ મરણ ગયેલ છે। મરણ જનારમાં એવી હકીકત છે કે જે ટેમ્પાવાળો હતો એ ઓવરટેક કરીને આવેલો અને આ લોકો સામે જતા છે કદાચ અને ટેમ્પો બધા જ ખાડામાં પડતા મરણ ગયેલ છે। અહીં ઓવરટેકની લાયમાં કાળમુખા ટેમ્પોએ ત્રણ ત્રણ માનવ જિંદગીઓ પરખી લીધી। અહીં પ્રશ્ન વાહનોની ગતિ મર્યાદાનો છે। કચ્છ જિલ્લામાં હવે દરરોજ માર્ગ અકસ્માતો વધી રહ્યા છે એ હકીકત ચિંતાજનક છે। વાહન ચલાવતી વખતે સાવધાની જરૂરી છે। ઘોડેશ્વારી શીખવી હવે છે સહેલી। ઇક્વિન હોર્સ રાઇડિંગ ક્લબ ભુજ દ્વારા ઘર આંગણે ઘોડેશ્વારી શીખવવાનો શાનદાર પ્રારંભ। સાહસિકતા, એકાગ્રતા, સ્ફૂર્તિ સાથે ઘોડેશ્વારીની તાલીમ
આપને બનાવે છે પડકારોથી સજ્જ રિટાયર્ડ માઉન્ટેડ પીએસઆઈ પીએસ ઝાલાના માર્ગદર્શન તળે પદ્ધતિસર અશ્વપાલન તાલીમ તેમજ ઘોડેસવારી સાથે સંકળાયેલી વિવિધ રમતગમત વિષયની સમજ માત્ર 3 માસની તાલીમ માટેના આ કોર્સમાં બાળકો યુવતીઓ યુવાનો અને 50 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિઓ જોડાઈ શકે છે બાળકો માટે ખાસ પોની હોર્સ દ્વારા હોર્સ રાઇડિંગ ટ્રેનિંગ પૂછપરછ માહિતી અને હોર્સ રાઇડિંગ ક્લબના મેમ્બર બનવા માટે આજે જ સંપર્ક કરો ઇક્વિન હોર્સ રાઇડિંગ ક્લબ મુસ્લિમ એજ્યુકેશન હાઈસ્કૂલ પાસે સંજોગનગર ભુજ દશરથસિંહ રાણા મોબાઈલ નંબર 9825305217 વેકેશન બેચ માટે ખાસ કન્સેશન ઇક્વિન હોર્સ રાઇડિંગ ક્લબ કચ્છની સૌ પ્રથમ હોર્સ રાઇડિંગ ક્લબ વાત આરોગ્યની જો લગ્ન પહેલા સહેજ જાગૃતિ દાખવવામાં આવે તો થેલેસેમિયા જેવી બીમારીથી બચી શકાય છે વિશ્વ થેલેસેમિયા દિવસે જીલીશું જાગૃતિનો સંદેશ થેલેસેમિયા લોહી સાથે સંકળાયેલો આ રોગ જીવલેણ છે સાથે સાથે નાની ઉંમરથી જ થેલેસેમિયાના દર્દીને લોહી ચડાવવું પડે છે આટલું આપણે થેલેસેમિયા વિશે જાણીએ છીએ પણ થેલેસેમિયાને અટકાવવાનું આપણા જ હાથમાં છે કેવી રીતે 7 મે યોજાતા વિશ્વ થેલેસેમિયા દિવસ પ્રસંગે યુવા સામાજિક કાર્યકર મિત્ર શાહ પાસેથી જાણીએ થેલેસેમિયા અટકાવવા માટે કેવી રીતે જાગૃત થઈએ છેલ્લા સતત 4 વર્ષથી આ એક જાગૃતિ માટે એ કાર્યક્રમ કરીએ છીએ હવે બહુ ટૂંકમાં એવી રીતે માહિતી આપું તો કે આપણું નાટું બાળક હોય એને આપણે ધૂપમાં જરાક તડકો લાગવા નથી દેતા નાની ખડોજ થાય તો આખો ફેમિલી ભેગો થઈ જાય છે નાની મોટી તકલીફ થાય છે તો આખું એના માટે પરિવાર ભેગું થઈ જાય છે ત્યારે એક આપણા નાની ભૂલ એક નાની ભૂલ થાય 2 થેલેસેમિયા માઇનર મેરેજવાળા ભેગા થાય ત્યારે 1 થેલેસેમિયા ગ્રસ્ત બાળક અવતરે જ્યારે બાળકનું ઘરમાં જન્મ થાય ત્યારે ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ થઈ જાય પૂરા પરિવારમાં પોતાના મિત્ર વર્તુળમાં સમાજમાં પેડા વેચીને ઉજવણી કરી પણ બાળક જ્યારે 6 મહિનાનું 8 મહિનાનું થાય ત્યારે રમતું રમતું આપી જાય ને બીજી બીમારી થાય એટલે જાહેર થાય કે આ થેલેસેમિયા ગ્રસ્ત છે જેવું થેલેસેમિયા ગ્રસ્ત જાહેર થાય એટલે પરિવાર ઉપર વીજળી ફેંકાઈ જાય કે જે પરિવારના મા બાપને હોય કે અમને બુઢાપામાં અમારું લાકડી બનશે અમારો એક સધિયારો બનશે એ જ જ્યારે આટલી બીમારીથી ભોગ બને ત્યારે કેવી વેદના થાય એ વેદના માટે જવાબદાર કોણ ફક્ત ફક્ત આપણે જ એનું એક જ નાટું કારણ છે કે આપણે સ્વાઇન ફ્લૂ થયું બીજી બીમારી થયું તેની ઘણી જાગૃતિ રાખી છે એટલી ધૂપ પડે છે તો આપણે કપડાં ઢાંકીને નીકળી જઈએ ત્યારે અત્યારે મોટીમાં મોટી જે થેલેસેમિયાની બીમારી છે એના માટે કાંઈ નથી કરવાનું 2 માઇનોર હોય હસબન્ડ વાઈફ તો એને લગ્ન જીવનથી દૂર રહેવાનું હોય છે પણ આપણે એ નાટી ભૂલ ચેક કરાવતા નથી એના માટે ઘણા પરિવારો જવાબદાર છે સરકારશ્રી મેઇન જવાબદાર છે સમાજ જવાબદાર છે અહીંયાની સંસ્થાઓ જવાબદાર છે અને આપણી મેઇન જાગૃતિનો અભાવ જવાબદાર છે તો અત્યારથી જ હું આપણી સમક્ષ હાથ જોડીને વિનંતી કરું છું દરેક સમાજને કરું છું દરેક સરકારને કરું છું કે થેલેસેમિયા એક ફરજિયાત બનાવી દો એક સાડનિયા દેશ હતો ત્યાં થેલેસેમિયા પુષ્કળ હતું પણ એ લોકો જાગૃતિ રાખી તો અત્યારે 0 પ્રમાણ થઈ ગયું છે આનામાં કાંઈ નથી કરવાનું ફક્ત ને ફક્ત જ્યારે લગ્ન જીવનથી બંધાવો ત્યારે કુંડલી ચેક કરાવો બધું ચેક કરાવો જન્માક્ષર ચેક કરાવો પણ એ પહેલાં તમારું બ્લડ ગ્રુપ જે થેલેસેમિયા છે કે નહીં ચેક કરાવો આ માટે આપણે દુઃખ સાથે કહેવું ખપે કે થેલેસેમિયાનું ચેકિંગ ભુજમાં નથી થતું એના માટે અમદાવાદ કે બાળે મૂકવું ખપે એટલે ઘણા લોકો આળસને કારણે અસમજદારીને કારણે મૂકી દે છે તો અત્યારે સરકારશ્રીને ખાસ નિયમ રાખવું જોઈએ કે જ્યારે લગ્ન જીવનથી બંધાય ત્યારે હસબન્ડ વાઈફે થેલેસેમિયા ચેક કરાવવી જોઈએ કે નહીં એ ખાસ થયા પછી જ કરે પણ એ માટે અહીંની જે કંઈ જનરલ હોસ્પિટલમાં કે કોઈ પણ જગ્યાએ વિના મૂલ્યે થેલેસેમિયા ચેક થાય તો આવનાર પેઢી માટે સરસ થશે ભુજમાં થેલેસેમિયાના દર્દીઓની સંખ્યા અંદાજે 150 જેટલી છે થેલેસેમિયાના દર્દીઓ માટે જીવન અને મોત વચ્ચેનો સંઘર્ષ સતત રહ્યા કરે છે શિક્ષિત કહેવાતો આપણો સમાજ સરકાર અને વ્યક્તિગત રીતે આપણે જો ધારીએ તો થેલેસેમિયાને અટકાવી શકીએ છીએ કેવી રીતે મિતેશ શાહ કહે છે જન્મ કુંડળીની સાથે સાથે લગ્ન સમયે બ્લડ ગ્રુપનું પણ મેચિંગ કરીએ અત્યારે ભગત લેબોરેટરીમાં 60 પેશન્ટો સારવાર હેઠળ છે જીકે જનરલ હોસ્પિટલમાં 55 પેશન્ટ છે ને લેવા પટેલમાં સમથિંગ 20-25 આંકડાઓ હશે બાકી માહિતી નથી લેવા પટેલની પણ લગભગ 20-25 છે બાકી આ 60 ને 55 પાકી માહિતી છે બાકી અલગ અલગ જગ્યાએ કચ્છના બીજા ગાંધીધામ કેન્જરમાં અલગ વિસ્તાર હશે પણ ભુજના અંતરિયાળ વિસ્તારની વાત કરું તો આટલા પેશન્ટો આટલા બાળકો આ રોગથી ઝઝૂમે છે અંદાજિત 1000 કચ્છમાં હશે ખરા ચોખ્ખો આંકડો ન કહી શકું પણ આશરે એટલા હશે ખરા પણ નહીં હોય તો આ જાગૃતિ નહીં આવે તો આવનાર દિવસોમાં એનાથી પણ વિશેષ આંકડો થશે
એટલે મહેરબાની કરીને ફરી જે વિનંતી આ એવું કે આપણે કહીએ કે ઘણીવાર એમ કહી દઈએ કે શિક્ષિત પ્રજા નથી, એનામાં રોગ છે. આપણે શિક્ષિત છીએ એટલું કરીને સમૂહ લગ્ન થાય તો સમૂહ લગ્નમાં પણ એક આયોજકોને એક વિનંતી હોવી જોઈએ કે નગરપાલિકાનો દાખલો જોઈ જઈએ, કોલમ હોવી જોઈએ કે તમે થેલેસમિયા ચેક કરાવ્યો કે નહીં. ઘણા લોકો આપણે વહીયાત વાતો કરતા છીએ કે ભાઈ 1000માં એકને થાય છે, 10000માં એકને થાય છે, પણ આજે 10000માંથી પણ આપણો એક પુત્ર આયડું ધર્મેશ રમેશ વાયડા એ માધાપરનો કેટલો હોશિયાર છોકરો છે, 7મી ભણે છે, પણ એ આટલા વેદનાથી પીડાય છે. એના બાપુજી પણ આપણી સમક્ષ હાજર છે, ફ્રેન્ડ્સ ગ્રુપ તરફથી એને સરસ દર વખતે ગિફ્ટ આપવામાં આવે છે, આ વખતે પણ અમે સરસ ગિફ્ટ આપશું. તો મારી અહીંથી વિનંતી છે કે મહેરબાની કરી કોઈ પણ આપણે પણ બધા જઈએ, આપણામાં પણ આટલી અવેરનેસ નહીં હોય, આ પત્રકાર મિત્રોમાં નહીં હોય, અમારા ગ્રુપમાં પણ એટલું નહીં હોય બીજી હશે, પણ આપણે એક નક્કી કરીએ કે લગ્ન જીવનથી બંધાય એ પહેલાં ચોક્કસ ને ચોક્કસ થેલેસમિયા ચેક કરાવી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા બહેનો માટે ખાસ શિબિરનું આયોજન કરાયું છે. ભુજમાં બહેનો માટે ચાલતી શિબિરનું આ દ્રશ્ય છે. આરએસએસ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય સેવિકા સંઘ દ્વારા આ શિબિરનું આયોજન કરાયું છે. અહીં બહેનો ભારતીય સંસ્કૃતિની સાથે સાથે સ્વરક્ષણના પાઠ ભણે છે. રાષ્ટ્ર સેવિકા સંઘ દ્વારા બહેનો માટે કદાચ પ્રથમ જ વાર ભુજમાં શિબિરની સાથે સાથે પથ સંચલન પણ યોજાઈ રહ્યું છે. રાષ્ટ્ર સેવિકા સંઘ શિબિર શા માટે, આ શિબિર દ્વારા બહેનો શું શીખે છે, આવો જાણીએ ખ્યાતિબેન વાજપાઈ પાસેથી. અહીંયા રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વર્ગ ચાલી રહ્યો છે, 3 તારીખથી શરૂ થયો છે અને 8 તારીખ સુધી હજી ચાલશે. તેમાં અલગ અલગ ગામોથી બધા બહેનો આવ્યા છે અને 300 જેટલી સંખ્યા છે અને બધા અહીંયા પ્રશિક્ષણ લઈ રહ્યા છે. કઈ રીતે અહીંયા તાલીમ આપવામાં આવી રહી છે? અહીંયા ખાસ કરીને સ્વરક્ષા માટે, સ્વધર્મ માટે, સ્વસંસ્કૃતિ માટે, સ્વરાષ્ટ્ર માટે આ વિષયો પર શારીરિકના વિષયો થાય છે, ભૌતિક સત્રો થાય છે, ચર્ચા સત્ર થાય છે અને બહેનોને આપણે સક્ષમ બનાવીએ છીએ બધી જ રીતે. બહેનો આમાં ઓછી જોડાવા માંગે છે તો કઈ રીતે જાગૃતિ આવે, એના માટે શું કરશો? હવે ધીરે ધીરે યુગ બદલાઈ રહ્યો છે, બધાને કંઈક નવું કરવું છે. આપણે એવું લાગે છે કે નથી જોડાવા માંગતી, પણ દરેક જગ્યાએ સ્થાનો પર ગામમાં કે શહેરમાં દરેક હવે દીકરીના મનમાં એવી ઈચ્છા છે કે હું કંઈક રાષ્ટ્ર કાર્ય કરું કે બીજાને મદદરૂપ થઉં, પણ કોઈ પાસે દિશા નથી. બસ દિશા મળે છે ને એ લોકો જોડાવા માટે તૈયાર થઈ જાય છે, અમારો અનુભવ આ રહ્યો છે. चलो सुबह सुबह हम जागे, चलो स्कूल को हम भागे, बस्ता आओ थामे अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले, अपना स्कूल हम ना भूले. ચલો ચાલીએ બાળકના ઉજ્જવળ ભવિષ્ય તરફ. સંસ્કાર સ્કૂલ, એડમિશન્સ ઓપન ફોર 2015-16. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, સોપાન 1, સોપાન 2, ક્લાસ 1-12 ઇંગ્લિશ મીડિયમ, ક્લાસ 1-12 ગુજરાતી માધ્યમ. સંસ્કાર સ્કૂલ, એરપોર્ટ હિલ ગાર્ડન રિંગ રોડ, ભુજ, કચ્છ. વાત રાજકારણની. બિદડા દબાણ પ્રકરણમાં હવે રાજકીય રંગ ઉમેરાયો છે. આત્મવિલોપન કરનાર મૃતકના પરિવારને વળતર અપાવવા કોંગ્રેસ મેદાને પડી છે. બિદડામાં હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશ કચ્છભરમાં ચર્ચાનો વિષય બની છે. હાઈકોર્ટના આદેશથી હાથ ધરાયેલ ઝુંબેશ દરમિયાન દબાણ હટાવવાના મુદ્દે આત્મવિલોપનની આઘાતજનક ઘટના બની. આ ઘટના પછી મૃતક શંકરભાઈ રમુ સંગારના પરિવારજનોએ અને ગ્રામજનોએ બિદડાથી માંડવી પદયાત્રા યોજીને માંડવી મામલતદારને આવેદનપત્ર આપી વળતરની માગણી કરી હતી. આ રેલીમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી, તો જીપીપીના ઉમેદવાર રહી ચૂકેલા વિજય ગઢવી પણ જોડાયા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કોંગ્રેસ વતી ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી હતી. બિદડા ગામમાં 1200 ફેમિલી એવા છે કે જે ખરેખર દબાણ હટાવવાની ઝુંબેશમાં ટેન્શનમાં રાત દિવસ જીવે છે. ત્યારે
રીતસરનો જે વહીવટકર્તાઓ છે એ લોકોએ ભાઈ શ્રી શંકરભાઈ ઉપર એ રીતનું દબાણ ઊભું કર્યું કે તમારું ઘર તોડી નાખશું, તમારી દુકાન તોડી નાખશું, આ રીતનું જે દબાણ ઊભું કર્યું. એમના ઘરમાં ફેમિલીમાં બે મેરેજ હોવા છતાંય આવા દબાણ ઊભા કર્યા પછી એ શંકરભાઈને જિંદગીમાં છેલ્લામાં છેલ્લો જે પગલો હોય એવો પગલો જ્યારે ભરવાની એમને નોબત આવી ત્યારે આત્મવિલોપન કર્યો. એક ગુજરાતમાં એક ફાસિસ્ટ તત્વોની સરકાર જે બેઠેલી છે કે જેના દિલમાં દયા જેવી કોઈ વસ્તુ નથી, પોલીસે આ કેસ દર્જ નથી કર્યો. ખરેખર એમણે જે ડીડીમાં જે લોકોના નામ લીધા છે એમના ઉપર 302 ની ફરિયાદ થવી જોઈએ, એ પણ પોલીસે કરી નથી. એટલે અમારી માંગણી છે કે આ પરિવાર છે એને અઠવાડિયાની અંદર 25 લાખ રૂપિયા જેવી એમને સહાય જાહેરાત કરવી જોઈએ. બિદડા ગામમાં દબાણ ઊભું, દબાણનું જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ તંત્રના ભૂલને કારણે થઈ છે. ભૂતકાળમાં પણ મેં કીધું છે ને આજ પણ કહું છું કે તંત્રના ભૂલને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં લોકોને જે રીતના ડરાવવામાં આવે છે, હું એમ કહું છું કે બીજેપીની સરકારમાં બેઠેલા અને કચ્છમાં બેઠેલા બીજેપીના આગેવાનો પોતે આમાં સંડોવાયેલા છે અને એમને એમને એટલું નથી થતું કે ખરેખર આ લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ. આજે જે આવેદન પત્ર આપે છે, માંગણી કરે છે, એ એમનો પરિવાર માંગણી કરે છે. અમે તો અમારે કચ્છના આગેવાન તરીકે અને જાહેર જીવનમાં અમે બેઠેલા છીએ ત્યારે અમારી એક ફરજ બને છે અને એમની સાથે અમે આજે ઊભા છીએ. અઠવાડિયા પછી જ્યારે અમારું જે ચાલુ થશે ત્યારે ગાંધીનગર લેવલે થશે, દિલ્હી લેવલે થશે, માનવ અધિકાર પંચમાં પણ રજૂઆત થશે અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ જવાની તૈયારી અમારી છે. એટલે જ્યારે અમે આની અંદર એન્ટર થશું, હજી પણ તંત્રને અમે કહીએ છીએ કે ચેતી જાઓ અને અમને તાત્કાલિક સહાય આપો અને જે ખરેખર ખોટી રીતે હેરાન કરવાની કોશિશ છે એ બંધ કરો. માંડવીના બિદડા ગામે દબાણ હટાવવાનું આખું એ અભિયાન અત્યારે વહીવટી તંત્ર અને ભાજપ સરકાર માટે રોજ નવી મુશ્કેલીઓ સર્જી રહ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારોની રોજી રોટી અને ઘરનું ઘર છીનવાઈ જાય એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે રાજકીય પક્ષો અને રાજકીય આગેવાનો પણ સરકારને ભીંસમાં લઈ રહ્યા છે. જીપીપીના ઉમેદવાર રહી ચૂકેલા વિજય ગઢવીએ પણ દબાણ હટાવ ઝુંબેશને આકરા શબ્દોમાં વખોડી હતી. ન્યાય માટે કોઈ વ્યક્તિએ બલિદાન આપ્યું, કોઈ સામાન્ય પ્રજા માટે કોઈ વ્યક્તિને મરવું પડ્યું, એમના બે બે સંતાનોના લગ્ન બીજા દિવસે હોવા છતાં જ્યારે લગ્નમાં માણસને મરવું પડે અને છતાં પણ તંત્ર જ્યારે દાદ ના આપે, એમના કુટુંબની કોઈ ખબર પણ પૂછવા ના આવે, ત્યારે તો હવે લાગે છે કે આ કચ્છ માટે આનાથી કપરો સંજોગ કોઈ છે નહીં, આનાથી કોઈ કપરી પરિસ્થિતિ નથી. અને પ્રજા જો જાગૃત થઈને હવે આ લોકોને જો પ્રજાના નેતાઓને, તંત્ર તો શું છે, નેતાઓના ઈશારે નાચતું તંત્ર છે. આ જે કરે છે તે નેતાઓ કરે છે અને ભાજપના નેતાઓને સખતમાં સખત જો સબક ન શીખવાડવામાં આવે તો આવા સંકરો ઘણા મળશે અને આપણે આ જ ભોગવવું પડશે. જોકે આ સમયે દરેક લોકો એક જ પ્રશ્ન કરી રહ્યા છે, શા માટે દબાણ થાય ત્યારે તંત્ર કે નેતાઓ જાગૃત થતા નથી? દબાણને માન્યતા અપાય, જમીનના દસ્તાવેજો પણ થાય, બાંધકામની મંજૂરી અને લાઇટ પાણી પણ મળી જાય તો પછી ક્યાં રહ્યું દબાણ? તંત્રએ ઠેર ઠેર થતું દબાણ શરૂઆતથી જ અટકાવવા જાગૃત બનવું જોઈએ. આપ શું માનો છો? કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ આ એક એવું કેમ્પસ છે કે જ્યાં આપના વહાલ સોયા ફૂલ જેવા કુમળા બાળકોને કે જેઓ ઘર અને મમતાની છત્રછાયા છોડી પહેલી જ વાર એક નવી દુનિયામાં ડગ માંડી રહ્યા છે એમને અપાય છે વહાલ અને મમતા ભરી માવજત, પ્રેમપૂર્વકનું માર્ગદર્શન કે જેને સહારે તે પોતાના આવનારા જીવનના નવા શૈક્ષણિક તબક્કાથી પરિચિત થઈ શકે. અહીં તેમને મળે છે સ્વતંત્રતાની સાથે સંસ્કારોનું ઘડતર, અહીં તેમને મળે છે ભાર વિનાનું હસતા નાચતા ગાતા તેમની મરજી મુજબનું શિક્ષણ. નાના બાળકોની, ઘર પરિવારની વાલબભરી દુનિયા અને શૈક્ષણિક જગત વચ્ચેની જોડતી કડી એટલે કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ. નવા સત્રના એડમિશન માટે સંપર્ક કરો કિડીઝ કેમ્પસ નર્સરી અને પ્લે હાઉસ, 6 AB આશિયાના ભાનુશાલી નગર, મુંદ્રા રોડ, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 90 997 37 364, ફોન નંબર 0 28 32 231 380. અમારી બીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ, દરજી કોલોની, ઘનશ્યામ નગર, ભુજ. કલ્પના શાહ, મોબાઈલ નંબર 9099037364. જીનાલી શાહ 9033 9
0332. અમારી ત્રીજી શાખા કિડીઝ કેમ્પસ નર્સરી એન્ડ પ્લે હાઉસ સનસિટી ડુરાની રોડ મહાદેવનગર વાલદાસનગરની પાછળ. એડમિશન માટે સંપર્ક કલ્પના શાહ 90990 37364, રમીલા ભાનુશાલી 90994 23294. હમીરસર તળાવમાં રહેલો મગર વન તંત્રને સંતા કુકડી રમાડી રહ્યો છે. હમીરસર તળાવમાં જો તરવા જતા હો કે કપડાં ધોવા જતા હો તો સાવધાન થઈ જજો. આ સાવધાની મગર સામે રાખવાની છે. સીધી જ વાત કરીએ તો હમીરસર તળાવમાં મગર છે અને આ કવાયત મગરને પકડવા ચાલી રહી છે. વન વિભાગ દ્વારા મગરને પકડવા ચટકું ગોઠવાયું છે, જાળ બિછાવાઈ છે. જો કે આ કાર્ય જોખમરૂપ છે, પણ આ જોખમ ઉઠાવનારા લોકો પણ છે જેઓ જિંદગીને હથેળીમાં રાખી મગરને પકડવા પાણીમાં ઉતરે છે. જો કે હમીરસરમાં રહેલા મગરને શહેરનું પાણી લાગી ગયું હોય એમ સતત બે દિવસથી સંતા કુકડી રમાડે છે. આ કાર્યવાહી વિશે માહિતી આપતા એસએલ કોળી કહે છે કે જિલ્લા કલેક્ટરના આદેશને પગલે અમે મગર પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ગામને ભુજની અંદર હમીરસર તળાવ છે, એમાં અમને ફરિયાદ આવે છે અવારનવાર. તે અમારા જંગલ ખાતાની ટીમ આજે આવી છે, બરાબર. તે અમે નિદાન ચાલુ છે અમારું, અત્યારે જારી નાખ્યું છે અને અમે એનું કામગીરી અમારી ચાલુ છે. અત્યાર સુધી અમને કલેક્ટરમાં અમને ઓલો મગરનું ત્યાંથી ઓર્ડર આવ્યો હતો કે આવી રીતે તમે આ મગર અહીંયા આવી ગયો છે અને એ મગરને તમે પકડીને ત્યાં ગમે ત્યાં લઈ જાઓ. કેટલો મોટો છે અંદાજે મગર અને કેટલા સમયથી આવી છે? હમણાં અમને તો આ 15-20 થી ત્યાં અમને જાણ થઈ છે. અને મગર તો નાનું બચ્ચો જ છે, 1.5 ફૂટ 1.5 ફૂટનું. કામગીરી હમણાં અમે 15-20 દી થયા અમારી કામગીરી ચાલુ જ છે, પણ એ દેખાતો જતો નહીં બહારું. ક્યારેક નીકળે છે અને પછી અવારનવાર કરી જાય. અઠવાડિયું અમે 8 દી તો અમે સકસ એમ અમારો માણસ અહીંયા હાજર જ હતો. હવે અમે જારીઓને માણસો અમે બોલાવી, અમારી ટીમ આવી છે, આખી ટીમમાં અમે એમાં વ્યવસ્થા અમારી ચાલુ છે. અમે જારીઓ નાખીને અમે એ આમ હોળીએ છીએ, અમને જો પકડી લઈએ તો કોશિશ ચાલુ છે અમારી પકડવા માટેની. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.